नमस्कार, हूँ चिराग। टीवी 9 न्यूज में आपनु स्वागत छे। अमदावाद शहर में कोरोना विस्फोट थयो छे त्यारे एएमसी द्वारा महत्वपूर्ण फैसलो लेवायो छे। हवे शहर में रात्रे 10 वागा सुधी कोरोना टेस्ट करावी शकाशे। एएमसी ना सामूहिक आरोग्य केन्द्रों पर रात्रे 10 वागा सुधी टेस्टिंग चालशे। डॉम पर नजीकना सीएचसी सेंटर की माहिती मुकवामां आवशे अने डॉम में किट नहीं होय तो सीएचसी पर जईने टेस्टिंग करावी शकाशे। आ साथे टेस्टिंग किट पण खूटी पड़ी छे त्यारे टेस्टिंग किट वधारे आपवानी सूचना पण आपवामां आवी छे। स्टेन्डिंग कमिटीनी बेठकमां आ बाबते चर्चाओ थई हती। शहेरमां आवेला दरेक डॉम पर 100 થી વધારે કીટ આપવાની સૂચના આપી દેવાઈ છે। આ ઉપરાંત શહેરમાં 773 સંજીવની રથ હાલ કાર્યરત છે। ગઈકાલે સંજીવની ટીમ દ્વારા 13,000 ઘરની વિઝિટ પણ કરાઈ હતી, તેમજ 130 ધન્વંતરી રથ શહેરના અલગ અલગ વોર્ડમાં કાર્યરત છે। ધન્વંતરી રથ જે વોર્ડમાં ફરે તેની માહિતી કાઉન્સિલર્સને પણ આપવામાં આવશે। આમ કોરોના કેસ વધતા ટેસ્ટિંગ કરાવવા આવતા લોકોની સંખ્યા પણ વધી છે અને કેસ પણ વધી રહ્યા છે, ત્યારે ટેસ્ટિંગ કીટ ખૂટી પડતા તંત્ર હવે હરકતમાં આવ્યું છે। આ તમામ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દીપેન. દીપેન, ખાસ તો ટેસ્ટિંગ કીટ અનેક જગ્યાએ ખૂટી પડી છે, તેવામાં હવે રાત્રે 10 વાગ્યા સુધી જે સૂચના આપવામાં આવી છે, કીટની વ્યવસ્થા ચોક્કસ કોર્પોરેશને કરવી પડશે હવે. ચિરાગ, એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. શહેરના મોટા ભાગના ટેસ્ટિંગ ડોમમાં બપોર સુધીમાં ટેસ્ટિંગની કીટો છે તે ખૂટી જાય છે, ત્યારબાદ લોકો ટેસ્ટિંગ કરવા આવતા હોય છે પરંતુ તેમના ટેસ્ટ છે તે થતા નથી. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ટેસ્ટિંગ ડોમ ઉપર સાંજે 4:30 વાગ્યા સુધી ટેસ્ટિંગ થાય તે માટે કીટો વધારવા માટે સૂચના આપી છે. દરેક ટેસ્ટિંગ ડોમ ઉપર 100 જેટલી કીટો આપવામાં આવશે. આ ઉપરાંત એએમસીના જે સામૂહિક આરોગ્ય કેન્દ્રો છે, અમદાવાદ શહેરમાં 10 જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર રાત્રે 10 વાગ્યા સુધી ટેસ્ટિંગ છે તે શરૂ કરવામાં આવશે. તમામ જે ડોમ છે ત્યાં પણ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લિસ્ટ છે તે મૂકવામાં આવશે, જેથી જો ડોમ ઉપર કીટો ના હોય તો લોકો છે તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર જઈને ટેસ્ટ કરાવી શકે. આ ઉપરાંત જે એએમસીની જે સંજીવની રથ કાર્યરત છે, હાલ શહેરમાં 770 થી વધારે સંજીવની રથ કાર્યરત છે, જે હોમ ક્વોરન્ટાઇનમાં રહેલા લોકોની આરોગ્યની તપાસણી કરે છે. ગઈકાલે આ સંજીવની ટીમ દ્વારા 13,000 જેટલા ઘરોની વિઝિટ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોને ઘર સુધી આરોગ્ય સેવા મળી રહે તે માટે 130 જેટલા ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવે છે. અલગ અલગ વિસ્તારોમાં ધન્વંતરી રથ મૂકવામાં આવે છે અને જે તે વિસ્તારમાં લોકો છે તેમને અલગ અલગ પ્રકારની દવાઓ આપવામાં આવતી હોય છે. તો આની જે માહિતી છે તે કાઉન્સિલરને આપવામાં આવશે, જેથી લોકો છે તે વધુમાં વધુ લાભ લઈ શકે. તો ખાસ તો ટેસ્ટિંગને બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં આ પ્રકારનો નિર્ણય કરાયો છે. ધન્યવાદ દીપેન, તમામ જાણકારી બદલ. તો હવે દરેક ડોમ પર 100 થી વધુ કીટ આપવાની સૂચના આપી દેવાઈ છે. આરોગ્ય કેન્દ્રો પર રાત્રે 10 વાગ્યા સુધી ટેસ્ટિંગ કરાવી શકાશે. ડોમ પર જ નજીકના સીએચસી સેન્ટરની વિગતો પણ આપવામાં આવશે. આથી વધુને વધુ લોકો રાત્રે 10 વાગ્યા સુધી પણ ટેસ્ટિંગ કરાવી શકે.